પાટણમાં વરસાદ બાદ જળભરાવને લઈને લોકો પરેશાન છે. ઇટોદા ગામના નીચાણવાળા વિસ્તારોમાં 24 કલાકથી પાણી ઓસર્યા નથી. નર્મદા કેનાલને જેસીબીથી તોડી તંત્રએ પાણીના નિકાલની કાર્યવાહી કરી હતી. 24 કલાક બાદ પણ ઇટોદા ગામની કેનાલમાં વરસાદના પાણી ઠલવાઈ રહ્યા છે. 24 કલાકથી હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. પાટણમાં વરસાદ બાદ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. ઇટોદા ગામમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઇટોદા ગામે વરસાદી પાણી ઘૂસ્યા ત્યારબાદ ઇટોદા ગામની પરિસ્થિતિ જોઈ શકાય છે. અહીંયા આજે મારી પાસે જે જોવા મળી રહી છે કે બોવેરા જે નર્મદાની બ્રાન્ચ કેનાલ જે છે તેને તોડીને આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગામના લોકો પણ હાલ પાણીમાં આવવા જવા માટે મજબૂર કર્યા છે. આપણી સાથે ગ્રામજન પણ છે, એમને પણ પૂછશે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ રમેશજી, ચાણસ્મા તાલુકાના ઇટોરા ગામ છે અને 25 થી વધારે ઘરાની અંદર પાણી છે. તેથી આ પાણી જે બોલેરા કેનાલ નીકળી હતી તેમાં પાણી નાખવામાં આવ્યું છે. પાણી ઓછું થાય એના માટે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને 25 થી વધારે ઘરની અંદર તો પાણી જ છે અને બીજી વધારે તકલીફ છે. ગામમાં પાણી જ છે. હાલ પાણી ક્યાંથી આવે? પાણી આવે છે ગોખરવાના કલમ થી આગળ થી પાણી ખેતરમ થઈને અહીંયા આવે છે. તો આ ગ્રામજન બાજુના ગામોનું પાણી, બાજુના ગામના તળાવનું પાણી અહીંયા સુધી આવ્યું છે અને આ ગામની પરિસ્થિતિ આ જોવા મળી રહી છે. ઇટોદા ગામે આ પાણીની પરિસ્થિતિ વિકટ બનાવી છે. હર્ષદ કંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ.